प्रायोजक छे। इंटरनेशनल इंस्टीट्यूट ऑफ होटल मैनेजमेंट इज वन ऑफ द बेस्ट होटल स्कूल्स इन द वर्ल्ड, हेल्ड बाय 50 कंट्रीज। जॉइन IIHM। કાશ્મીરમાં ચાર સ્થળોએ આતંકીઓ સાથે અથડામણ, બારામુલ્લાના હાજીનમાં બે આતંકી ઠાર, હજુ કેટલાક આતંકી છુપાયાની આશંકાને પગલે સર્ચ ઓપરેશન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી અને અમિત શાહ ગાંધીનગરથી લડશે લોકસભા ચૂંટણી, ગાંધીનગરમાં કપાયું અડવાણીનું પત્ર। ભાજપે જાહેર કરી 184 ઉમેદવારોની પ્રથમ યાદી, રાજનાથ લખનૌ, સ્મૃતિ અમેઠી અને હેમા માલિની લક્ષ્ય મથુરા। ગુજરાતની 25 લોકસભા બેઠકોના ઉમેદવારો માટે આજે વડાપ્રધાન અને અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક, મુખ્યમંત્રી રૂપાણી અને નીતિન પટેલ સહિતના હોદ્દેદારો રહેશે હાજર। ગુજરાત કોંગ્રેસ આજે વધુ કેટલાક ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે અને નવા ચહેરાની ટિકિટ મળવાની શક્યતા। પ્રાયોજક છે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ, ઇઝ વન ઓફ ધ બેસ્ટ હોટલ સ્કૂલ્સ ઇન ધ વર્લ્ડ, હેલ્ડ બાય 50 કન્ટ્રીઝ। જોઈન IIHM। નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા મહત્વના સમાચાર કાશ્મીરથી। કાશ્મીરમાં ચાર સ્થળોએ આતંકીઓએ અથડામણના સમાચાર છે। અહીંયા શોપિયાના રત્નીપુરામાં મોડી રાતથી અથડામણ થઈ છે। બુધવારથી ચાલી રહી છે ચાર મોટી અથડામણ, જેમાં બારામુલ્લાના હાજીનમાં બે આતંકીઓ ઠાર થયા છે। હજુ પણ 2-3 આતંકીઓને સેનાએ ઘેરી રાખ્યા છે। આ સમગ્ર વિસ્તારમાં હજુ કેટલાક આતંકી હજુ પણ છુપાયા હોય તેવી આશંકા છે। તો ફરી એક વખત અથડામણની ઘટના સામે આવી છે, જેમાં ચાર સ્થળ આતંકીઓ સાથે અથડામણ થઈ છે, જેમાં કાશ્મીરના ચાર સ્થળ છે, જેમાં શોપિયાના રત્નીપુરામાં મોડી રાતથી અથડામણ થઈ છે। ત્યારે બુધવારથી ચાલી રહેલી ચાર મોટી અથડામણના સમાચાર, જેમાં બારામુલ્લાના હાજીનમાં બે આતંકીઓ ઠાર માર્યા છે, હજુ પણ 2-3 આતંકીઓને સેનાએ ઘેરી રાખ્યા છે। તો સમગ્ર વિસ્તારમાં હજુ પણ કેટલાક આતંકી છુપાયા હોય તેવી આશંકા છે। હુસૈન ખાલિદ આ વિષય પર વાતચીત કરવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી હુસૈન, કાશ્મીર મેં ચાર અલગ અલગ જગા પે યે જો અથડામણ હુઈ આતંકી ઓર સેના કે બીચ, અભી કૈસી જાનકારી, અભી ક્યા પરિસ્થિતિ હૈ? देखिए, चारों जगह ऑपरेशन चल रहा है। दक्षिणी कश्मीर के रत्नीपुरा इलाके में मुठभेड़ चल रही है, जहाँ 2-3 मिलिटेंट बताए जा रहे हैं छुपे हुए हैं, जिनके खिलाफ दोनों तरफ से फायरिंग हो रही है। ज्वाइंट ऑपरेशन लॉन्च किया गया है। वहीं उत्तरी कश्मीर के कलंतरा में ऑपरेशन लगभग खत्म हुआ है, जहाँ 2 मिलिटेंट को मार गिराया गया है, लेकिन वहाँ 2 सैनिक भी इसमें जो है घायल हुए हैं। वहाँ सर्च ऑपरेशन चल रहा है। वारपुरा सोपोर की बात करें तो वहाँ 1 मिलिटेंट को घेर के रखा हुआ है, जिसके खिलाफ ऑर्डिनेंस सर्च ऑपरेशन अभी भी चल रहा है। हालांकि वहाँ पर कॉन्टैक्ट अभी एस्टैब्लिश नहीं हुआ है। लेकिन हाजिन की अगर हम बात करें तो वहाँ जो है कल दिन भर मुठभेड़ चली, जिसमें होस्टेज क्राइसिस हुई, 2 को बंधक बनाया मिलिटेंट्स ने पुलिस के मुताबिक, और उसमें 1 को तो बचा लिया गया, लेकिन 1 बच्चा जो है अभी भी मिसिंग है, जिसकी तलाश जारी है। वहां बताया जा रहा है कि 2 मिलिटेंट मारे गए हैं, 1 की तो पुष्टि हो गई है, लेकिन 1 की पुष्टि होनी बाकी है, और दोनों मिलिटेंट जो बताए जा रहे हैं कि विदेशी मूल के हैं और शायद लश्कर तैयबा के साथ इनका वाबस्ता हो। इनमें एक कमांडर का नाम भी आ रहा है, अली भाई, जो काफी टाइम से इस इलाके में सक्रिय था। चारों जगह ऑपरेशन जारी है और कोशिश की जा रही है कि जल्द से जल्द इन चारों ऑपरेशन को खत्म किया जाए। जी बिल्कुल हुसैन, और आतंकी जो है वो 2-3 आतंकी ठार हुए हैं, लेकिन हमारे जवान की स्थिति कैसी है, कोई जख्मी हुआ है? 2 क्रिटिकल है और 4 टोटल घायल हुए थे, जिन्हें श्रीनगर के बदामी बाग हॉस्पिटल में जो है वहां पर रखा गया है इलाज के लिए। जी धन्यवाद जानकारी के लिए हुसैन। तो અત્યારે ચાર સ્થળોએ આતંકીઓએ અથડામણ કરી છે। મોડી રાતથી શોપિયાના રત્નીપુરામાં અથડામણ ચાલુ છે, હાજીનમાં 2 આતંકી ઠાર છે। આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા પ્રદેશ ભાજપના અન્ય નેતાઓ ગત રાતથી દિલ્હી પહોંચી ગયા છે, જેમણે દિલ્હી પહોંચીને પહેલા અમિત શાહ સાથે તેમણે મુલાકાત કરી, ત્યારબાદ તેમણે અભિનંદન પાઠવ્યા। ગાંધીનગરની લોકસભા બેઠક પરથી અમિત શાહનું નામ જાહેર થયું છે, જેને લઈને સીએમ સહિતના પ્રદેશ ભાજપના આગેવાનોએ તેમને અભિનંદન પાઠવ્યા છે। તો આજે ચૂંટણી સમિતિની બેઠક પણ મળી રહી છે, જેમાં ગુજરાતના બાકી રહેલ 25 બેઠકોના ઉમેદવારો અંગે અહીંયા મંથન કરવામાં આવશે।
બાકીની જે બેઠક છે તેમાં કયા ઉમેદવાર લડશે તે માટેનું આજની બેઠકમાં હવે મંથન થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અન્ય જે ભાજપના નેતાઓ છે તે ગઈકાલે મોડી રાતથી જ દિલ્હી પહોંચી ગયા છે અને આ સાથે જ તેમણે દિલ્હીમાં અમિત શાહને સૌથી પહેલા તેમની સાથે મુલાકાત કરી અને ગાંધીનગરથી તેઓ જે ચૂંટણી લડવાના છે તે માટે સૌએ તેમને અભિનંદન પાઠવ્યા. અને જણાવી દઈએ કે અમિત શાહ ગાંધીનગરથી લડવાના છે, જેટલે અન્ય કોઈ ઉમેદવારો પોતાની ઉમેદવારી નથી નોંધાવી. તમામ જે લોકો છે એ ખુશ છે, તમામ કાર્યકર્તાઓ સાથે સ્થાનિકો ખુશ છે અને તમામની એક જ માંગ હતી, એક જ નામ અત્યારે સામે આવી રહ્યું હતું કે ગાંધીનગરની બેઠક પરથી અમિત શાહ જ ચૂંટણી લડે અને ભાજપે પણ એ જ પ્રકારનું વલણ અપનાવ્યું છે. તો ગાંધીનગરની બેઠક એ ખૂબ જ ગઢ ગણાય છે ભાજપનો. હંમેશાથી ભાજપ ત્યાં જીતતી આવી છે. ત્યારે અમિત શાહ હવે સંગઠનના બદલે સરકારમાં પ્રવેશ છે. આ વિષય પર વાતચીત કરવા માટે બ્રિજેશ કેતન જોશી આ વિષય પર વાતચીત કરવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી કેતન, જે પ્રકારે વિજય રૂપાણી, જે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય ભાજપના નેતાઓ ગઈકાલે જ દિલ્હી પહોંચી ગયા હતા, ત્યારે શું પરિસ્થિતિ છે અને હાલ શું પરિસ્થિતિ છે? જો આજે સવારમાં જ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે, જેમાં ગુજરાતમાંથી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં પણ એક પ્રતિનિધિમંડળ ગયું છે. મુખ્યમંત્રી છે, ઉપમુખ્યમંત્રી છે અને પક્ષના જે વરિષ્ઠ લોકો છે તેઓ મળી અને અહીંયાથી જે નામ લઈ ગયા છે એને ફાઇનલાઇઝ કરશે. એક સીટ છે અમિત શાહની ગાંધીનગરે ફિક્સ થઈ ગઈ છે, બાકીના જે 25 સીટ બાકી છે એના ઉમેદવારો ઉપર ચર્ચા લાગશે, એના ઉપર આજ મોર લાગશે અને સંભવતઃ આજ અથવા કાલમાં એ યાદી પણ જાહેર થઈ જશે. એટલે જે ગુજરાતનું યુદ્ધ છે 26 સીટો માટેનું, એને આખરી ઓપ આપવા માટે ખુદ મુખ્યમંત્રી આજે ત્યાં છે. કાલ સાંજના જ પહોંચી ગયા હતા અને અમિત શાહને જે રીતે આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે અભિનંદન પણ આપ્યા, કારણ કે ગાંધીનગર છે એ વરિષ્ઠ નેતૃત્વની સીટ છે ભારતીય જનતા પાર્ટી વતી અને અમિત શાહ આ વખતે પહેલી વખત એમનું લોકસભાનું ચુનાવ છે અને એ ત્યાંથી લડી રહ્યા છે, તો એના માટે પણ બહુ મહત્વનું છે. તો આજે જે 25 ઉમેદવારો બાકી છે એમની યાદી ફાઇનલ થશે અને આજ અથવા આવતીકાલમાં એમને જાહેર પણ કરી દેવામાં આવશે. જી બિલકુલ કેતન, તો એમ કહી શકાય કે કોંગ્રેસ અત્યાર સુધી જેમ અલગ અલગ લિસ્ટ બહાર પાડ્યું છે, પરંતુ ભાજપે હજી એક જ નામ જે છે ફાઇનલ કહી શકાય બહાર પાડ્યું છે અમિત શાહનું, અને બાકીની જેટલી પણ બેઠકો છે એ તમામનું આજ નામ સાંજ સુધીમાં જાહેર થઈ શકાય, એવું કહી શકાય? બિલકુલ, આજ સાંજ સુધીમાં અથવા તો કાલ સુધીમાં એ નામો આવી શકે, કારણ કે પ્રથમ અને બીજા તબક્કાની જે આખા દેશમાં ચૂંટણી છે એને ધ્યાનમાં રાખીને પેલું લિસ્ટ એમનું આવ્યું હતું. એટલે ગુજરાતને એમાં એક જ નામ છે અને એ પણ એનું રાષ્ટ્રીય નેતૃત્વ છે, જેવી રીતે નરેન્દ્ર મોદીને ત્યાંથી વારાણસીથી લડાવે છે એવી જ રીતના અમિત શાહનું નામ ગાંધીનગર માટે જાહેર કર્યું છે. પરંતુ તબક્કાવાર દરેક પાર્ટી છે એ પોતાની યાદી જાહેર કરતી હોય છે અને એમાં એક ભાગરૂપે આપણે એવું કહી શકાય કે આજે સાંજે અથવા આવતીકાલે જે ગુજરાતના 25 જે ઉમેદવારો બાકી છે એનું નામ પણ આવી શકે છે. તો બધાને એની ઇંતજારી છે કે કઈ રીતે, અને સામે પક્ષે કોંગ્રેસમાં પણ હજુ સત્તાવાર રીતે 6 નામો જ જાહેર થયા છે, તો એ લોકો પણ આજે જ એની યાદી છે જાહેર કરી શકે છે. તો ભાજપ અને કોંગ્રેસ કોણ ગુજરાતના સૌથી પહેલા બધી સીટો જાહેર કરે છે એ જોવાનું રહ્યું. જી આભાર કેતન સમગ્ર માહિતી બદલ. તો ભાજપ અને કોંગ્રેસ બંનેની બધી જ બેઠકો પર સત્તાવાર જાહેરાત આજે થઈ શકે છે. આગળ વાત કરીએ તો આજે કોંગ્રેસ જાહેર કરી શકે છે વધુ કેટલાક ઉમેદવારોના નામ. ગુજરાતના 6 ઉમેદવારોના નામ અત્યાર સુધીમાં જાહેર થઈ શકે છે, જ્યારે કોંગ્રેસે અગાઉ રાજ્યના 6 ઉમેદવારોના નામ અહીંયા જાહેર કરી ચૂકી છે. તો આપણે જણાવી દઈએ કે અગાઉ પણ 6 ઉમેદવારોના નામ સત્તાવાર રીતે જેની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે આજે અન્ય કેટલાક નામ જાહેર થાય કોંગ્રેસ તરફથી તેવી શક્યતાઓ છે. વધુ કેટલાક ઉમેદવારોના નામ આજે જાહેર થશે, જેમાં ગુજરાતના 6 ઉમેદવારોના નામ અહીંયા જાહેર થઈ શકે છે. તો ભાજપ અને કોંગ્રેસ બંને જગ્યાએ અત્યારે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સેન્સ લેવાની જે પ્રક્રિયા પૂર્ણ થઈ તેનો જે અહેવાલ હતો તેના પરથી હવે નિરીક્ષકો અને આ સાથે અન્ય નેતાઓ સાથે પરામર્શ બાદ હવે આ નિર્ણય લેવામાં આવશે. હાઈકમાન્ડ આ નિર્ણય કરશે કે કોણ ક્યાંથી કઈ બેઠક પરથી ચૂંટણી લડશે. ત્યારે કોંગ્રેસમાં પણ આજે ગુજરાતના અન્ય ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા. અને હવે નજર કરીશું સ્પીડ ન્યૂઝ ઉપર. લોકસભાની ચૂંટણીના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરાયું છે. પ્રથમ લિસ્ટમાં 184 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે, તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે.
ભાજપે જાહેર કરેલી કુલ 184 બેઠકોની પ્રથમ યાદીમાં ગાંધીનગરથી અમિત શાહ ઉમેદવારી જાહેર કરી છે. ગાંધીનગરની પ્રતિષ્ઠિત ગણાતી બેઠક પરથી ચૂંટણી લડતા દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ અમિત શાહની ઉમેદવારી ઘણી બધી રીતે સૂચક ગણાય છે. રાજનાથસિંહ લખનૌથી, નીતિન ગડકરી નાગપુરથી, વીકે સિંહ ગાઝિયાબાદથી, આગ્રાથી એસપીસિંહ બઘેલ, અલીગઢથી સતીશ ગૌતમ, એટાથી રાજવીરસિંહ, ગાઝીપુરથી મનોજ સિંહા, અમેઠીથી સ્મૃતિ ઈરાની ચૂંટણી લડશે. હેમા માલિની મથુરાથી ચૂંટણી લડશે. તો આ તરફ હેમા માલિની મથુરાથી ફરીથી રિપીટ કરવામાં આવતા લોકોએ જણાવ્યું હતું કે લોકોની માંગણીને આધારે ફરીથી ટિકિટ મળતા અહીંયા ખુશી જોવા મળી છે. ભાજપે લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે, ત્યારે દાદરાનગર હવેલીથી ભાજપના વર્તમાન સાંસદ નટુ પટેલને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. નટુ પટેલ અગાઉ 2009 અને 2014માં જીત્યા છે. નટુ પટેલની 2009 કરતાં 2014 વધારે સરસાઈ મળી હતી. સતત બે ટર્મ નટુ પટેલે મોહન ડેલકરને હરાવ્યા છે. ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે, ત્યારે રાજવર્ધનસિંહ રાઠોડે ખુશી વ્યક્ત કરી, તો આ તરફ રાહુલ સિન્હાએ પણ ખુશી વ્યક્ત કરી. ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે વારાણસીમાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી અને ઉજવણી કરી. મુખ્યમંત્રી સહિત ભાજપ પ્રદેશ ભાજપના અન્ય આગેવાનો દિલ્હી પહોંચ્યા. અમિત શાહ સાથે તેમણે મુલાકાત કરીને અભિનંદન પાઠવ્યા. આજે ચૂંટણી સમિતિની બેઠક મળશે, જેમાં હાજર તેઓ રહેશે. ગુજરાતના અન્ય ઉમેદવારોના નામ પર અહીંયા મંથન કરાશે. ગાંધીનગરથી અડવાણીના સ્થાને અમિત શાહને ટિકિટ આપવા મુદ્દે 24 કલાક સાથેની ભાજપના નેતા જેપી નડ્ડાએ વાતચીત કરી. તેમણે કહ્યું કે અડવાણી અમારા વરિષ્ઠ નેતા છે, અમારા આદરણીય છે, તેમનું સ્થાન પહેલા જેવું જ રહેશે. લોકસભા ચૂંટણીમાં માસ્ટર સ્ટ્રોક ફટકારતા ભાજપે ગાંધીનગરથી અમિત શાહને ઉતાર્યા છે. છેલ્લી 5 ટર્મથી ગાંધીનગરના સાંસદ અડવાણીની ટિકિટ કાપી અમિત શાહની પસંદગી કરાઈ છે. અમિત શાહના કારણે ગુજરાત ભાજપના કાર્યક્રમો ઉત્સાહનો નવો દોરી સંચાર થશે. ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરના લોકસભાને લડવાને તૈયાર છે, ત્યારે અમદાવાદના નારણપુરામાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી. કાર્યકરોએ ગરબા રમી અને ખુશી વ્યક્ત કરી. ગાંધીનગર બેઠક માટે જ્યારે નિરીક્ષકો સંસ લેવા પહોંચ્યા, ત્યારે કોઈ નેતાએ ઉમેદવારી ન નોંધાવી. તમામ કાર્યકરોની એક જ માંગ હતી કે ગાંધીનગરમાં અમિત શાહને ઉમેદવાર બનાવવામાં આવે, અને કાર્યકરોની માંગને સ્વીકારતા ભાજપે પણ નિર્ણય આવો જ લીધો છે. સંભાવના એવી છે કે અમિત શાહ હવે ભાજપ સંગઠનના બદલે સરકારમાં જોડાશે. આશા પટેલે ઊંઝા વિધાનસભાની બેઠકના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા ઊંઝા બેઠક ઉપર પેટા ચૂંટણી થવાની છે. ઊંઝા ઠાકોર સમાજે આ બેઠક ઉપર ઠાકોર સમાજના પ્રતિનિધિને ટિકિટ આપવાની માંગ સાથે અજ્ઞાત સ્થળે બેઠક બોલાવી. લટુજી ઠાકોરના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં કોંગ્રેસ પાસે ટિકિટની માંગ કરાઈ છે. ઠાકોર સમાજે ચીમકી ઉચ્ચારી છે કે જો ઊંઝાની બેઠકની સીટ ઠાકોર પ્રતિનિધિને ન મળી તો ઠાકોર સમાજ ચૂંટણીનો બહિષ્કાર કરશે. જો ટિકિટ ન મળે તો ઠાકોર સેના અપક્ષ ચૂંટણી લડી શકે છે. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે એનસીપીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અમદાવાદમાં કાર્યાલયની શરૂઆત કરી છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે શરદ પવાર અને રાહુલ ગાંધી નક્કી કરે તે પ્રમાણે લોકસભાની બેઠક માટે વહેંચણી થશે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનું મહત્વનું નિવેદન, રાજકોટથી શિવરાજ પટેલ લડે તો હું છોડી દઈશ પોરબંદર બેઠક. જ્ઞાતિના સમીકરણો મુજબ હું નહીં લડું પોરબંદરથી ચૂંટણી. રાજકોટમાં પરેશ ગજેરાને ચૂંટણી લડવા માટે ઇનકાર. ધૂળેટીના કાર્યક્રમ દરમિયાન લોકોની માંગ ઉપર કરાયો ઇનકાર. રંગોના તહેવાર ધૂળેટીમાં રાજકીય રંગ પણ ઉમેરાયો છે. ધૂળેટી પર્વની મજા નેતાઓએ પણ મન મૂકીને માણી છે. રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ પોતાના પરિવાર સાથે ધૂળેટીનો પર્વ ઉજવ્યો. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખે કાર્યાલયમાં કાર્યકર્તા સાથે આદિવાસી અંદાજમાં ધૂળેટીના પર્વને મનાવ્યો. ધૂળેટીના પર્વમાં લોકસભાની ચૂંટણીને લઈ સંદેશો આપી તહેવારની શુભેચ્છા પાઠવવામાં આવી. જામનગરમાં મસીતિયા ગામે કમરુદ્દીન બાબાના ઉર્ષના કાર્યક્રમમાં હાર્દિક પટેલે હાજરી આપી છે. હાર્દિકને પાઘડી પહેરાવી સ્વાગત કરાયું છે.
દુર્ગાની મજાર પર આગેવાનો સાથે હાર્દિક પટેલે ચાદર ચડાવી આ પ્રસંગે હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હાજર રહ્યા. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે જામનગર મત અંકે કરવા માટે આ કવાયત હાથ ધરી છે. જામનગરમાં ધૂળેટીના કાર્યક્રમમાં હાર્દિક પટેલનો વિરોધ. હાર્દિકની ઉપસ્થિતિમાં મોદી મોદીના નારા લાગ્યા છે. વિરોધ થતાં હાર્દિક સ્ટેજ પરથી રવાના થઈ ગયો. મહેસાણાના જિલ્લાના દેવીપુરા ગામમાં હાર્દિક પટેલના વિરોધમાં પૂતળાનું દહન કરી તેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. હાર્દિક પટેલ ગદ્દારના બેનરો લાગ્યા. મહેસાણાના રાધનપુર રોડ વિસ્તારમાં પણ હાર્દિકના વિરોધમાં બેનર્સ લાગ્યા છે. હાર્દિક પટેલના સમર્થકોએ મહેસાણામાં પ્રવેશ ન કરવાનો બેનરમાં ઉલ્લેખ કરાયો છે. જામનગરમાં 50થી વધુ લોકોને ફૂડ પોઈઝનની અસર થઈ છે. ધાર્મિક પ્રસંગમાં ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનની અસર થઈ છે. લોકોને ઝાડા ઉતરી થતાં તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા છે. તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં સ્વાગત છે. આગળ વાત કરીશું. કલરાજ મિશ્રાએ લોકસભાની ચૂંટણીને લડવાની જાહેરાત કરી છે. કહ્યું કે પ્રિયંકા ગાંધીથી કોઈ ફરક પડશે નહીં. અહીંયા યુપીમાં કોંગ્રેસનું કોઈ વજૂદ નથી. સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલનું વિવાદિત નિવેદન. કહ્યું પુલવામા હુમલો સરકારનું ષડયંત્ર છે. કેન્દ્ર સરકારે વોટ મેળવવા માટે જવાનોને મરાવ્યા છે. અમેરિકાને પાકિસ્તાને આકરી ચેતવણી આપી. કહ્યું કે જો હવે ભારતમાં કોઈ પણ હુમલો થયો તો પરિણામ ખરાબ આવશે. પાકિસ્તાન આતંકીઓ સામે કડક હાથે કામ લે. મસૂદ અઝહરના બચાવને લઈ અમેરિકા ચીનથી નારાજ છે. આતંકવાદ અંગેની અમેરિકાએ ચીનને સલાહ આપી છે કે આતંકવાદ ઉપર પાકિસ્તાનનો બચાવ ન કરે. કર્ણાટકમાં ધારવાડ બિલ્ડિંગ ધરાશાયી થઈ, જેમાં 7 લોકોના મોત થયા, તેમજ 60 લોકોને રેસ્ક્યુ કરી બહાર કઢાયા. સુરતના સરથાણા વિસ્તારમાં અલ્પેશ કસીરાના ભાઈ ઉપર પાર્કિંગ મુદ્દે હુમલો કરવામાં આવ્યો છે. 5 કાર્યકરો ફરિયાદ નોંધાવા સરથાણા પોલીસ મથકે પહોંચ્યા. અમદાવાદના જમાલપુર વૈશ્વા પાસે પથ્થરમારો. એક જ કોમના બે જૂથ વચ્ચે સામાન્ય બુલેટ ચાલી બાદ આ પથ્થરમારો થયો. ઘટનાને પગલે ડીસીપી એસીપી પીઆઈ સહિતના પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી. અરવલ્લીના મોડાસામાં હોળીની ગૂંથ માંગવાને લઈને માથાકૂટ થઈ છે, જેમાં ધૂળેટી રમેલાના યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો છે. સળિયા છરી અને લાકડી વડે આ હુમલો કરાયો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આ હુમલામાં 4 યુવકોને ગંભીર ઇજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તો આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે.
તમલેવાદ ક્રાઇમ બ્રાન્ચે વાઘના ચામડાની તસ્કરી કરતા બે શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા શખ્સો વાઘનું ચામડું ક્યાંથી લાવ્યા તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. શું આરોપીએ વાઘનો શિકાર કર્યો હતો કે પછી અન્ય શખ્સો પાસેથી તે લીધું હતું તે સવાલ છે. અમરેલીમાં આવેલા રાજુલાના ખેરા ગામે યુવક અને યુવતીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજુલા હોસ્પિટલ લઈ જવાયા. પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે કે પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો છે. આ મામલે પીપાવાવ મરીન પોલીસે તપાસ હાથ ધરી છે. વેરાવળના દરિયામાં ધૂળેટી રમ્યા બાદ નાવા પડેલા બે યુવાનો ડૂબ્યા. બે પૈકી એક યુવાન મળી આવતા સારવાર હેઠળ ખસેડાયો છે. બીજો યુવાન લાપતા છે, જેની શોધખોળ ચાલી રહી છે. પાટણ શમશેરપુરમાં ધૂળેટી રમતા બાળકને ટ્રકની ટક્કર વાગી છે. બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. ટ્રક ચાલક ફરાર થયો. પોલીસે તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરના લીંબડીના નાની કચેટી ગામે ગત મોડી રાત્રે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે મારામારી થઈ. અથડામણમાં બે વ્યક્તિને ઇજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. વાપીની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટમાં બે વ્યક્તિના મોત થયા, પાંચ ઇજાગ્રસ્ત છે. અને વાપી જીઆઈડીસી ફેઝ ટુમાં અહીંયા આ કંપની આવેલી છે. હાલોલના જ્યોતિ સર્કલ પાસે પુલ પરથી પસાર થઈ રહેલી કાર કેનાલમાં ખાબકી છે. કારમાં સવાર વડોદરાના પરિવારના ચાર સભ્યો ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્તોને સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે. બેરિકેડ ન હોવાના કારણે અકસ્માત સર્જાયો છે. હૈદરાબાદમાં કચ્છી કલાકારોનો ડાયરો ગીતા રબારીના ડાયરામાં 30 લાખની નોટો ઉડી છે. પાટીદારો દ્વારા હૈદરાબાદમાં ડાયરાનું આયોજન કરાયું છે. આ ડાયરો ગુજરાતની અછત પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગૌસેવા અને ઘાસચારા માટે યોજવામાં આવ્યો છે. સ્વરાજમાં સ્વાઇન ફ્લુના વધુ 8 કેસ નોંધાયા છે. વડોદરા શહેરના 6 દર્દીઓ છે, જ્યારે ભરૂચ અને આણંદના 1-1 દર્દી છે. મુખ્યમંત્રી રૂપાણીએ પાઠવી હોળી ધૂળેટીની શુભકામના. મુખ્યમંત્રી ટ્વીટ કરીને જનતાને શુભકામના પાઠવી. અમદાવાદના બાપુનગરમાં વિધાનસભાના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે તિલક હોળીની ઉજવણી કરી છે. કાર્યકરો અને શુભેચ્છકો એકબીજાને તિલક કરી ધૂળેટીના પર્વને ઉજવ્યો છે. પાણીનો વ્યય થાય નહીં અને ધૂળેટીના પર્વને મનાવવામાં આવે છે. જામનગરમાં ધૂળેટીને લઈને ટીજીવીમાં ઇન્ડિયન ઇડલના કલાકારોએ ડીજેના તાલ પર લોકોને ઝુમાવ્યા. તો મોટી સંખ્યામાં શહેરીજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. તેમાં કોંગ્રેસના હાર્દિક પટેલ તેમજ ભાજપના નેતા દીવાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા. ભાવનગર એસ્કોન ક્લબમાં ધૂળેટીના પર્વને લઈને ખાસ ઉજવણી કરવામાં આવી છે. ક્લબમાં ચામચાના ઉપયોગથી ધૂળેટી ઉજવવામાં આવી, તેમજ રેઇન ડાન્સ, ફોમ પાર્ટી અને ઇકો ફ્રેન્ડલી કલર્સની ઉજવણી કરવામાં આવી. ઉજવણીમાં મોટી સંખ્યામાં યુવા ઉપસ્થિત રહ્યા અને મન મૂકીને ડીજેના તાલ ઉપર રેઇન ડાન્સમાં નાચતા ગાતા જોવા મળ્યા. વાતરફ રંગીલા રાજકોટમાં પણ ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં શહેરના કાલાવાડ રોડ ઉપર આવેલી એમરલ્ડ ક્લબમાં ધામધૂમથી યુવાનોએ ડીજેના તાલે ધૂળેટીના પર્વની ઉજવણી કરી. આ કાર્યક્રમમાં બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ પણ હાજર રહી હતી. તો વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત અમારી ટીમ પહોંચી નડિયાદમાં. નડિયાદના વાણિયાવાડમાં આવેલા વિધુનગર સોસાયટીમાં રહેતા જાની પરિવાર સાથે મુલાકાત કરી અને 2019ની ચૂંટણીને લઈને શું કહેવું છે જાની પરિવારનું, આવો સાંભળીએ. જી 24 કલાકની વિશેષ રજૂઆત વોટરના ઘરે રિપોર્ટર. આ કાર્યક્રમ અંતર્ગત આજે આપણે નડિયાદમાં છીએ. નડિયાદના વાણિયાવડ વિસ્તારમાં આવેલી વિદ્યુતનગર સોસાયટીમાં હિનાબેન જાની અને તેમનું પરિવાર રહે છે. આજે આપણે હિનાબેનના પરિવારને મળીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓ કેવી સરકારની અપેક્ષા રાખે છે. જી 24 કલાકની વિશેષ રજૂઆત વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત આજે આપણે નડિયાદમાં છીએ. હિનાબેન, આપનું સ્વાગત છે જી 24 કલાકમાં. 2014-2019 સુધીની જે મોદી સરકાર રહી, શું કહેવું છે તમારું, કેવી કામગીરી થઈ અને 2019માં કેવી સરકાર તમે ઈચ્છી રહ્યા છો? ક્યારેય પણ ઈચ્છું છું ત્યારે સ્ટેડી સરકાર ઈચ્છું છું. એટલે 2019માં પણ હું એક સ્વસ્થ અને મજબૂત સરકાર ઈચ્છું છું. રહી વાત અત્યાર સુધીની,
તો ખૂબ સરસ કાર્ય થયું છે, સંરક્ષણ ક્ષેત્રે પણ સરસ થયું છે, ઇન્ડિયા બહાર આપણી ઇમેજ બિલ્ડિંગની વાત આવી તેમાં પણ ખૂબ સરસ કામ થયું છે, સ્ત્રીઓની બહેનોની સુરક્ષા માટે પણ સરસ કામ થયું છે, યુવાનોની રોજગારી માટે સરસ કામ થયું છે, ઘણા બધા ક્ષેત્રે સરસ કામ થયું છે. અને સૌથી વધારે અમને ગમતો, અમને સ્પષ્ટ પ્રશ્ન છે સ્વચ્છતાનો. તો મોદી સાહેબે સ્વચ્છતાને એક સંસ્કાર તરીકે પ્રોજેક્ટ કર્યું છે અને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એવી જ રીતે અમે પણ ઈચ્છીએ છીએ, સ્વસ્થ નડિયાદ સ્વચ્છ નડિયાદ. અને એ વિચાર અમને ખૂબ ગમે છે. જેમ એમ કહેવાય છે ને કે જે પણ વ્યક્તિ કામ કરે એની પાસે અપેક્ષાઓ પણ વધતી જાય, તો અમારી આ સરકાર પાસે હવે અપેક્ષાઓ પણ વધારે છે. વધુ સ્વચ્છતા થાય, લોકો તો જાગશે જ, લોકો તો કરશે જ, પણ એમ કહેવાય કે ભય વિના પ્રીત ન થાય, તો એવી રીતે તંત્ર પણ એટલું સખત બને કે જેથી ચાહે ધર્મનું નામ હોય, ચાહે કંઈ પણ નામ હોય, પણ એ અસ્વચ્છતા ક્યાંય ન ચલાવે. અને આની સાથે સાથે બીજી ભવિષ્યની વાત કરીએ તો બાળકોના ભવિષ્ય, યુવાનોને રોજગારીની વાત તો છે જ, પણ એજ્યુકેશન જે દિવસે દિવસે મોંઘું થતું જાય છે એની પર પણ ક્યાંક રોક આવે એવું પણ ઈચ્છીએ છીએ. સ્વચ્છતાનો મુદ્દો છે, અભ્યાસનો મુદ્દો છે, તમામ ક્ષેત્રે સરકાર પાસે અપેક્ષાઓ છે, તમે શું કહેશો? સરકાર વ્યવસ્થિત કામ કર્યું છે, બધી રીતે સારી છે, લેડીઝ માટે પણ સારું કામ કર્યું છે, પણ હજુ પણ સારું વ્યવસ્થિત કામ કરે એવી અપેક્ષા અમે રાખીએ છીએ. અને મોંઘવારી પણ ઘણી વધે છે, તો મોંઘવારી પણ ઓછી થવી જોઈએ, તો ગૃહિણીઓ પણ એમનું બજેટ વ્યવસ્થિત રીતે કરી શકે ઘર માટેનું. એટલે સરકાર ટૂંકમાં મોંઘવારી કાબૂમાં રાખે તેવી અપેક્ષાઓ છે. આપણી પાસે વડીલો પણ છે, તેમની સાથે વાત કરીશું. અંકલ, તમારું શું કહેવું છે? કામ તો એમણે સરસ કર્યું છે, પણ ધીમી પણ મક્કમ રીતે કામ કર્યું છે. અને અને પાકિસ્તાનના જે બોધપાઠ ભણાવ્યો છે એ ખરેખર બહુ આપણે માટે ગૌરવ જેવું જ છે. ફરી બાતે ઉનાવું જ કે એવું એમણે જે સ્ટ્રાઇક કરી શકી. હવે આ બધું અમે જે રજૂઆત કરી એ પ્રમાણે બધું કામ સરસ થયું છે, પણ એ જો બીજી સરકાર ફરી વાર આવે તો એ કામ કન્ટિન્યુ રહે, નહીં તો પછી એટલે જ અટકી જાય બીજી સરકાર આવે તો. એટલે મોદી સરકાર આવવી જ જોઈએ. 2014 થી 2019 જે 5 વર્ષમાં મોદી સરકારે ઘણા સારા કામ કર્યા છે, અને અમે તો ઈચ્છીએ છીએ અને હિન્દુસ્તાનની પૂરી પ્રજા ઈચ્છે છે કે મોદી સરકાર આવે, કારણ કે એમની કામગીરી ઘણી સારી છે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લેવલે પણ આપણા હિન્દુસ્તાનનું ભારતનું નામ ઉજ્જવળ થયેલું છે. લોકોને એવું લાગે કે મોદી આટલી બધી વખત વિદેશ ફરવા ગયા એવું નથી. હકીકતમાં મોદી સાહેબ ત્યાં આગળ એમણે આ બધું અભ્યાસ કરવા ને ઓબ્ઝર્વેશન કરવા ગયા હતા કે જેથી એ લેવલ ઉપર આપણા દેશને લાવી શકે એમ. ટૂંકમાં પ્રધાનમંત્રી મોદીના કામોથી નડિયાદના નગરજનો ખુશ છે અને ફરીથી આ જ સરકાર આવે તેવું તેઓ ઈચ્છી રહ્યા છે. મોંઘવારી અને એજ્યુકેશન અને સ્વચ્છતાના મુદ્દે હજુ કઠોર કામગીરી કરવામાં આવે તો સારું તેવું પણ આ નગરજનો સૂચવી રહ્યા છે. યોગિન્દરજી, જી મીડિયા, ખેડા. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર.